તો સ્નેહમિલન સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું તે તરફ. મારી સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયરશ્રી બહેન પ્રતિભાબેન, ભારત સરકારના મંત્રી, ગુજરાત સરકારના મંત્રી ભાઈ ઋષિકેશભાઈ, જગદીશભાઈ, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, મારા સાથી સાંસદ કિરીટભાઈ હસમુખભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મ્યુનિસિપલ કમિશનરશ્રી, અને આજ જેમને મળવા માટે હું અહીંયા આવ્યો છું, મારા નાનો નાનો વેપાર કરી મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સફળ કરવાના સૌ ભાઈઓ બહેનોને બાળકોને મારા પ્રણામ નમસ્કાર. મિત્રો, આજે સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એમનો ત્રીજો સ્નેહ મિલનનો કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા પર આયોજન કર્યું છે. મને એ વાતનો આનંદ છે કે સ્વનિધિનો ફાયદો જેમને મળ્યો એની સાથે સાથે પરિવારજનોને પણ લઈને આવવાનું એમને અહીંયા પ્લાનિંગ કર્યું છે. અને આજે તમને બધાને મળીને, કેટલાકને સ્ટેજ પર મળીને, મનમાં હૃદયમાં હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે. મિત્રો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી. નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી, અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું. ને એના પછી જ્યારે કોરોના ગયો, જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરીવાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ છે. રસી બની તો બની, પરંતુ 140 કરોડનો દેશ ક્યાંક જંગલ, ક્યાંક સમંદર, ક્યાંક શહેર, ગામડું, ગલી, ઝૂંપડપટ્ટી, નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે, સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે. અહીંયા આજે આટલા બધા લોકો છે, હું કહું કે ભાઈ જેના બંને ડોઝ લાગી ગયા હોય જરા હાથ ઉપર કરો તો. જરા બધાના લાગ્યા છે કે નહીં? જોરથી બોલો, લાગ્યા છે કે નહીં? ભાઈ, કોઈએ 4 આનાનો ખર્ચો કરવો પડ્યો છે? મોદી સાહેબે રસી એ મુકાઈ દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટા વાળું સર્ટિફિકેટ પણ મોકલાવવાનું કામ કરી દીધું. મિત્રો, અને સમગ્ર ભારતને 140 કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું. દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપટી વગાડતા 140 કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કરી બતાવ્યું. અને પછી રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, આખા જીવનની મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય, 2-2 વર્ષ ધંધા બંધ રહ્યા, એમના ખાવા પીવાનું શું? કોરોનાથી ચાલુ કરી આજ તક, અને નરેન્દ્રભાઈ 24માં ચૂંટાવાના છે એટલે કહું છું, 24 થી લઈ 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી. દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળે એની વ્યવસ્થા કરી, યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ. પણ એક વર્ગ એવો હતો
જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી, પરસેવો પાડી, દેશના વિકાસ માટે કામ કરી, રોજનું કમાઈ રોજ ખાતા હતા, એમનું શું? અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે. તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી. અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કે ને ગેરેન્ટર કોણ, કે ના કે ભાઈ બોલો જરા જોરથી બધા, કે ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે, ત્યારે લોનની ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, અમદાવાદ શહેરે હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં 1.5 લાખથી વધારે લારી ગલ્લા ખૂંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું. બધા જ મેયર સાહેબ માટે તાલી વગાડો જરા જોરથી. 1.5 લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે. અહીં આવવાનો તો હું કાર્યક્રમમાં પરમ દિવસે એક મેં કોઓપરેટિવ બેંકને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ આ બધું તે લોન તો વેચી આટલી બધી, પાછા આવવામાં શું છે? તેને મને રિપોર્ટ મોકલાયો છે, આજ હું પ્રેસને પણ આપવાનું છું. મિત્રો, સૌથી ઓછું એનપીએ હોય તો મારા સ્વનિધિ ભાઈઓ બહેનોનું છે. 160 કરોડના ધિરાણમાં ખાલી 11 લાખ રૂપિયાનું ધિરાણ પાછું નથી આવ્યું અને એમાં પણ 4 લોકોનું અપમૃત્યુ થયું છે, એટલા માટે નથી આવ્યું. આ ઉદાહરણ છે કે પોતાનો પરસેવો પાડી પોતાના પરિવારનું પાલન કરવાવાળો નાનો માણસ, નાનો વેપારી, લારી ગલ્લા ખૂંચાવાળો મારો ભાઈ મારી બહેન, એમના જેટલી પ્રામાણિકતા કોઈનામાં નથી. મોદી સાહેબે ગેરંટી લીધી પણ ગેરંટી વસૂલ કરવાનો વારો જ ના આવ્યો, તમે લોન પાછી પણ આપી દીધી. અને એની સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું. અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય, એકવાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે. એ રેકોર્ડના આધારે બેંક વાળા તમારા ઘેર આવીને લોન આપે એવી વ્યવસ્થા થઈ ગઈ. મિત્રો, અને આજે દરેક ખૂંચાવાળાને, લારી ગલ્લાવાળાને, નાના વેપાર ધંધા કરવાને સિમલિયામાં ભારત ગેસ કંપનીની ગેસ એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તેમની ટીમ સાથે આકસ્મિક તપાસ હાથ ધરી, જેમાં તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેસ કંપનીના કુલ 145 અનધિકૃત સંગ્રહ કરેલ ગેસના બોટલો મળી આવ્યા, જે તમામ જથ્થો જપ્ત કરી 10.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ કરતા 20થી વધુ ગેરરીતિ મળી આવી, જે તમામ જથ્થો જપ્ત કરી એલપીજી ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાય ઓર્ડર અન્વયે જિલ્લા પુરવઠા અધિકારીએ વધુ તપાસ હાથ ધરી. નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર પાણીની રેલમછેલ થઈ સાંતલપુરના મધુત્રા ગામને જોડતી ડિસ્ટ્રીક્ટ કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલ ઓવરફ્લો થતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.